તો બાળકોમાં કોરોનાના જે ગંભીર લક્ષણો જોવા મળ્યા છે તે કેવી રીતે જોવા મળતા હોય છે અને તેને લઈને કઈ બાબતોને લઈને તકેદારી રાખવાની જરૂર છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે ચર્ચા કરવા માટે અત્યારે જોડાયા છે સુલા સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગના એચઓડી ડોક્ટર નિહલ પટેલ. ડોક્ટર નિહલ, સૌપ્રથમ તો આપનું ટીવી9માં સ્વાગત છે. જે પ્રકારના બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે કેટલા ગંભીરતાને કહી શકાય અને આ જે રિપોર્ટ સામે આવ્યો છે તેના આધારે એવું કહી શકાય કે કોરોના માટે બાળકો આસાન શિકાર છે? એક રીતે કહીએ તો સાચે. અત્યાર સુધી લોકડાઉનમાં શું આપણે બાળકોને ઘરે રાખી મૂકતા હતા એટલે જનરલી બાળકો એક્સપોઝ નહોતા થતા, પણ કોરોના માટે જો આ પોસ્ટ મલ્ટી આપણી જે પીડિયાટ્રિક મલ્ટીસિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ જે ચાલુ થયો છે એ જો વધારે ખરાબ રીતે આગળ ફેલાય તો બાળકો ખૂબ આસાન શિકાર છે એવું ચોક્કસ માની શકાય. તો અત્યાર સુધી આપને ત્યાં જે કોરોનાના સંક્રમિત એવા બાળકોના જે પણ કેસ આવેલા છે તેમાં કયા પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે કે જેને લઈને વાલીઓએ હવે તકેદારી રાખવાની જરૂર છે? પહેલું ઇન્ફેક્શન બાળકો માટે એટલું બધું વધારે ખતરનાક નથી હોતું. જ્યારે જે ખરેખર આપણે એડલ્ટમાં કહીએ કે મોટાઓ માટે પહેલું જ ઇન્ફેક્શન વધારે ખતરનાક હોય છે, બાળકોમાં એ ઇન્ફેક્શન જનરલી બહુ જ સિમ્પલ હોય છે. કદાચ થોડી શરદી થાય, થોડો તાવ આવ્યો હોય, પછી તરત જ 2-3 દિવસમાં મટી જાય એટલે આપણને એમ લાગે કે ના હવે બાળકને બધું સારું થઈ ગયું. અને ઘણી વખત તો એટલા પણ સિમ્પટમ્સ નથી આવતા, ઘરમાં ફેમિલીમાં બધાને હોય પણ બાળકને કંઈ જ ના થયું હોય, સંક્રમિત થયા હોવા છતાં કંઈ જ ના થયું હોય એટલે આપણે રિપોર્ટ પણ ના કરાવ્યો હોય. પરંતુ 4-6 અઠવાડિયા પછી જો આવા બાળકને શરીર પર લાલ લાલ ચકામાં નીકળે અને સાથે તાવ આવવાનો ચાલુ થાય તો એનો મતલબ કે કોરોનાની જે પાછળની ઇફેક્ટ છે જેને પોસ્ટ કોવિડ ઇફેક્ટ કહીએ છીએ અમે, જેમાં મલ્ટીસિસ્ટમ ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ થાય છે, એની શરૂઆત થઈ ગઈ ગણાય. અને આમાં પણ આપણે જો જેટલા જલ્દી તકેદારી રાખીને આવી જઈએ 2-3 દિવસ એટલું જલ્દી બાળકને સારું કરવાના ચાન્સીસ રહેલા છે. પણ જો અઠવાડિયું નીકળી જાય તો એ એટલું બધું ફેલાઈ જાય છે કે ઘણા બધા અંગ ઉપર અસર થઈ જાય છે. એમાં સૌથી ખરાબ અસર થાય છે હૃદય ઉપર, એનું પમ્પિંગ 30% જેટલું ઓછું થઈ જાય છે જે નોર્મલી આપણું 65-70% પમ્પિંગ હોય. અને પછી આવે છે સાઇટોકાઇન સ્ટોર્મ એટલે ફેફસા એકદમ ખરાબ થઈ જવા. આ 2 વસ્તુના કારણે બાળક આખું જેમ કે શોક જેવી હાલત હોય એવી રીતે શોકમાં આવતું હોય છે. જી ડોક્ટર નિહલ, આપ જે સોલા સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક વિભાગમાં છો, અત્યાર સુધી ગુજરાતમાં જ્યારથી આવા લક્ષણો સામે આવ્યા કયા પ્રકારના કેસ આપણે જોયા છે અને આપનું આ કેસને હેન્ડલ કર્યા બાદ આપનું ઓબ્ઝર્વેશન શું કહે છે? એટલે સ્ટાર્ટિંગમાં જ્યારે આ બધું અમે અમારું આખું એસોસિએશન ઓફ પીડિયાટ્રિક્સ છે અમે લોકોએ એકબીજા સાથે ઘણી બધી ચર્ચાઓ કરી. આવા કેસીસ ખાલી સોલા સિવિલમાં નહીં, આપણી ઘણી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ જોવા મળ્યા છે અને બીજી આપણી સરકારી ગ્રાન્ટેડ હોસ્પિટલ્સમાં પણ જોવા મળ્યા છે. મોટાભાગના પ્રાઇવેટ હોસ્પિટલમાં જલ્દી પહોંચનારા છોકરાઓ છે કે જેને માઇલ્ડ ઇન્ફેક્શન જ વધારે હોય છે અને શરૂઆતના 2-3 દિવસમાં એ લોકો પહોંચી જાય એટલે જલ્દી સાજું પણ થઈ જાય છે. ગવર્મેન્ટ હોસ્પિટલમાં પહોંચતા બાળકો જો 2-4 જગ્યાએ ફરીને આવ્યા હોય તો જનરલી લેટ આવતા હોય છે એટલે અમને સિરિયસ ઇન્ફેક્શન વધારે મળે. સૌથી પહેલું બાળક જે અમારું આવ્યું એ તો એના દરેકે દરેક ફેફસામાં પાણી ભરાયેલા હતા, પેટમાં પાણી ભરાઈ ગયું હતું, બાળક શોકમાં આવ્યું હતું એટલે અમે હજી આગળ કંઈ વિચારીને એક્ટ કરીએ પહેલાં 4 કલાકમાં તો અમે એ બાળક ગુમાવી દીધું. પણ પછી અમે લોકોએ નક્કી કર્યું કે હવે કંઈ પણ આવે આપણે બધામાં આ વસ્તુ તો વિચારવી જ છે. એના પછી એક મોટો છોકરો આવેલો 14-16 વર્ષનો અને એ બાળકમાં અમે આ બધી જ વસ્તુની તકેદારી રાખી અને અમે એન્ટીબોડી ટેસ્ટ બી કરાવડાયો જે આપણા ત્યાં ગુજરાતમાં હાલ નથી થતો પણ અહીંયાની લેબોરેટરી બોમ્બે મોકલીને કરાવી આપે છે, એ પણ પોઝિટિવ આવ્યો. એનો મતલબ કે બાળકને ક્યારેક કોવિડ ઇન્ફેક્શન લાગેલું છે જે અનનોટિસ્ડ ગયેલું છે. પણ એ બાળકને અમે શરૂઆતની જે 2 દવા કહીએ છીએ અમે IVIG અને મિથાઇલ પ્રેડનિસોલોન આ બંને આપી અને એનાથી બાળક લગભગ 3-4 દિવસે સરસ રિકવર થઈ ગયો. એના પછી એક કેસ આવ્યો કે જે પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ઓલરેડી ડાયગ્નોસ થઈ ગયો હતો, ત્યાં એ લોકોએ સારવાર પણ વ્યવસ્થિત સરસ ચાલુ કરી દીધી હતી. એ બાળકનું ત્યાં આગળ જ નિદાન થઈ ગયું હતું કે એને પોસ્ટ કોવિડ આ રીતનું છે મલ્ટીસિસ્ટમ ઇન્વોલ્વમેન્ટ. એ બાળકના હૃદય પર અસર થઈને 30% જેટલું જ હૃદય કામ કરતું હતું. બાળક શોકમાં હતું તો એ લોકોએ બાળકનું પમ્પિંગ વધારવા માટેને એમ આઇનોટ્રોપ્સ જે કહીએ એ પણ ચાલુ કરી દીધા હતા, એન્ટીબાયોટિક્સ પણ ચાલુ કરી દીધી હતી.
પરંતુ હવે આની આગળ આઈવીઆઈજી ને મિથાઇલપ્રેડ પણ એ લોકોએ ચાલુ કર્યું. હવે એની આગળ એ લોકોને જ્યારે હજી જો બાળકમાં ઇમ્પ્રુવમેન્ટ નહોતું મળતું, અમે કોન્સ્ટન્ટલી એકબીજા સાથે વાત કરતા હતા. હવે છે